મિત્રો, આપણી કોલેજમાં ચાલતા એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે આજે જન્માષ્ટમી જ્યારે નજીક છે, સાતમી તારીખે છે, ત્યારે કેતનભાઈ અને ડોક્ટર ગણેશભાઈએ વાત કરી કે સાહેબ આપણે કૃષ્ણ વિશે કઈક વિદ્યાર્થીઓ જાણે એ અંગે આપણે એક વ્યાખ્યાન ગોઠવવું છે. મેં તરફ હા પાડી અને એના પરિપાક રૂપે આજે એ વ્યાખ્યાન થવા જઈ રહ્યું છે. અહીંયા બોલતા પહેલા હું કેટલાકને સૂચના આપું છું, કેટલીક બહેનોને રસ ના હોય તો બહાર જઈ શકે છે, ચાલુ લેક્ચરે મોબાઈલ જોવાની નું બંધ કરી દેજો. જ્યારે રસ ના હોય, અવાજ કરવો હોય, બહાર જઈ શકે. કારણ કે હું અહીંયા લંગર શ્લોક બોલતો હતો તો પણ કેટલીક બહેનો મોબાઈલમાં વ્યસ્ત હતી. કૃષ્ણ વંદે જગદગુરુ. ભગવાન શ્રી કૃષ્ણને જગદગુરુ કેમ કહેવામાં આવ્યા છે? મિત્રો, રામાયણ અને મહાભારત આપણે ભારતીય સંસ્કૃતિના આદ્ય મહાકાવ્યો છે. રામાયણના રચયિતા વાલ્મીકિ છે અને મહાભારતના રચયિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. રામ વિશે એવું કહી શકાય કે રસાયતી અસો રામ, જે ઘટઘટમાં વસે છે તે રામ. અને કૃષ્ણ વિશે જો કહ્યું હોય તો એવું કહી શકાય દર્શકથી આકર્ષયતી તે કૃષ્ણ, કે જેનામાં બીજાને આકર્ષવાની ક્ષમતા રહેલી છે એ કૃષ્ણ. મિત્રો, રામાયણના જે નાયક એ રામ છે, એમની પત્ની સીતા છે. મહાભારતના નાયક કહેવા હોય તો આપણે કૃષ્ણને કહી શકીએ. રામાયણ અને મહાભારત બંનેના મૂળમાં સ્ત્રીઓ છે. જો તમે મગજ તરફ ખુલ્લું રાખજો, રામાયણ અને મહાભારત બંનેના મૂળમાં સ્ત્રીઓ છે. રામાયણના મૂળમાં સીતા છે, મહાભારતના મૂળમાં દ્રૌપદી છે. આ સીતા અને દ્રૌપદી બંને અયોધ્યા ઉત્પન્ન થયેલી છે. સીતા અને દ્રૌપદી બંને અયોધ્યા ઉત્પન્ન થયેલી છે. સીતા ધરતી માતાની પુત્રી છે, જ્યારે દ્રૌપદી એ યજ્ઞશેલી છે, યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી છે. આપણે મહાભારતમાં અનેક પાત્રો છે, પણ આ બધા પાત્રોમાં જો માત્ર એક જ શ્રી કૃષ્ણનું પાત્ર હટાવી લેવામાં આવે તો મહાભારત શૂન્ય થઈ જાય. વ્યાસે પોતે મહાભારતમાં કહ્યું છે કે અન્ય મહાભારતે તન્ય મહાભારતે, જે મહાભારતમાં છે તે બધે જ છે, અને જે મહાભારતમાં નથી તે બીજી કોઈ જગાએ નથી. વ્યાસે આજથી 5000 વર્ષ પૂર્વે જે નિત્ય વાત લખી છે મહાભારતમાં, એ અત્યારે અત્ર તત્ર સર્વત્ર એ જોવા મળે છે. મિત્રો, આપણે કૃષ્ણ એટલે શું એ વાત જાણવી હોય, પણ એ પહેલા એક વાત હું કરી દઉં કે એકવાર ભાષાઓનો સેમિનાર પાટણ મુકવાને યોજવામાં આવ્યો હતો. ગુજરાતી ભાષાના અધ્યાપકો હતા, ઇંગ્લિશ ભાષાના અધ્યાપકો હતા, એમ સંસ્કૃત ભાષામાંથી પ્રાદેશિક કોલેજમાંથી હું પણ ગયો હતો. તો દરેકે ભાષાઓની મહત્તાની ચર્ચા કરવાની હતી. ત્યાં ગુજરાતી વાળાનો વારો આવ્યો, ગુજરાતી એમની માનતા પડી. પછી ઇંગ્લિશ વાળાનો વારો આવ્યો, એટલે ઇંગ્લિશ વાળાએ કહ્યું કે અત્યારે સંસ્કૃતની કોઈ માર્કેટ વેલ્યુ નથી, અત્યારે ઇંગ્લિશની માર્કેટ વેલ્યુ છે. તે શું હતો નહીં, હું સાંભળી રહ્યો રાજેશભાઈ સાહેબ, હું સાંભળી રહ્યો કે રાજેશભાઈ ઇંગ્લિશ ના જેમ હું સાંભળી રહ્યો, અને પછી મારી મારો વારો આવ્યો બોલવાનો, એટલે મેં કહ્યું સંસ્કૃત દેવ ભાષા છે અને માર્કેટ વેલ્યુ એ ગણિતાની હોય, મારી ના હોય. માર્કેટ વેલ્યુ એ ગણિતાની હોય, મારી ના હોય, એને સંસ્કૃત તો આપણી માર છે. બધા ભાષાની એ ઉત્પત્તિ સ્થાન એ સંસ્કૃત છે. ત્યાર પછી એ થોડું સમાધાન થઈ. એટલે મિત્રો, કૃષ્ણ એટલે શું કે આપણે બુદ્ધિની મર્યાદામાં જ ના આવે એ કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણને પામવા માટે માનવ બુદ્ધિનો ધ્વજ એ ટૂંકો પડે. અને શ્રી કૃષ્ણને પણ પામી શક્યું નથી, અને પામી શક્યા પણ નહીં. ન જાતો ન જગી શકી કે ન ભૂતો ન ભવી શકે, એને પણ પામ્યું નથી, એને કોઈ પામી શકશે પણ નહીં.
એટલા કારણે કહે છે કે શ્રી કૃષ્ણને પામવા એટલે સમુદ્રની જે મીઠાની ટુકડી એ સમુદ્રનું માપ લેવા માટે નીકળે તો શું થાય, એનો ઓગળી જાય, સમુદ્રનું માપ લઈ શકે તે નહીં. શ્રી કૃષ્ણને પામવા માટે માનવ બુદ્ધિનો કદ ટૂંકો જ પડે. અને એટલા માટે કોઈએ સરસ મજાનું કહ્યું છે કે શ્રી કૃષ્ણને પામવા એટલે વાક્ય બરાબર યાદ રાખજો કે અમાસની અંધારી રાત્રે, અમાસની અંધારી રાત્રે કોઈ અંધ માણસ અંધારી ઓરડીમાં કાળી બિલાડીને શોધવા માટેનો પ્રયત્ન કરે એવો પ્રયત્ન શ્રી કૃષ્ણને પામવા માટેનો હશે. ફરી વાર બોલું છું, અમાસની અંધારી રાત્રે અંધારી ઓરડીમાં અંધ માણસ એક કાળી બિલાડીને શોધવા માટેનો પ્રયત્ન કરે એવો પ્રયત્ન એ શ્રી કૃષ્ણને પામવા માટેનો હશે. અને શ્રી કૃષ્ણ તો સૌંદર્ય ગાદેવ છે, અને સૌંદર્ય એ જ્યારે દેવત્વ બની જાય પછી તો પુષ્પુ છો, કારણ કે શ્રી કૃષ્ણને પામવા હોય તો કૃષ્ણને ચેતના કોન્શિયસનેસ પેદા કરવી જોઈએ. અને જ્યાં સુધી માણસમાં એ શ્રી કૃષ્ણ વિશેની ચેતના પેદા ન થાય ત્યાં સુધી કૃષ્ણને પામી શકાય નહીં. આપણે ભાગવતના દસમા સ્કંદમાં જોયું છે કે ગોપીઓ એ જ્યારે શ્રી કૃષ્ણને પામે છે ત્યારે શ્રી કૃષ્ણ એક ગોપી બી છે એક કાના થઈ અને વાસ રમે છે. જેટલી ગોપીઓ હોય છે એટલો શ્રી કૃષ્ણ એમનું રૂપ લે છે અને રાસ રમે છે. એક ગોપી એક બીજ કાના. પછી ગોપીઓને એવું કહ્યું કે હવે તો શ્રી કૃષ્ણ આપણી પાસે છે, એમનામાં અહંકાર આવ્યો. અને જ્યારે એ અહંકાર આવ્યો ગોપીઓમાં ત્યારે કૃષ્ણ ત્યાંથી દૂર થયો. એટલે માણસનામાં જયારે અહંકાર આવે ત્યારે ઈશ્વરને પામી શકાતો નથી. એના માટે તો હૃદય ખુલ્લું જોઈએ, એને કૃષ્ણ વિષયક ચેતના એનામાં પેદા કરવી જોઈએ. અહંકારથી એ ઈશ્વર આપણને મળે નહીં. એ માટેની શ્રદ્ધા, ઈશ્વર પ્રાપ્ત કરવા માટેની આપણામાં શ્રદ્ધા હોય, કૃષ્ણને પ્રાપ્ત કરવા માટેની આપણામાં શ્રદ્ધા હોય તો જ આપણને પ્રાપ્ત થઈ શકે મિત્રો. અને ભારતીય દર્શનની વિશેષતા એ છે કે આવા ઘણા જે કવિઓ લેખકો છે કે જેમણે કૃષ્ણને એ પામવા માટેનો પ્રયત્ન કર્યો છે અને પામે પણ છે. મિત્રો મીરા હોય તો મીરા જયારે એક કૃષ્ણને પ્રકારનું સંરક્ષણ અર્પણ કરી દે છે કે મેં તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ, બસ મારે તો માત્ર શ્રી કૃષ્ણ છે એ બીજું કોઈ જ નથી. અને આવી મીરાને જયારે મેવાડનો રાણો એ વિશ્વ પ્યાલો આપે અને કહે કે લે આ કૃષ્ણનો પ્રસાદ છે તો એ મીરા સહેજ પણ ખચકાયા વિના માત્ર ભગવાનનો પ્રસાદ છે એવું જાણી અને પોતે એ ઘેરનો પ્યાલો ગટગટાવે છે ત્યારે એ મીરાને કૃષ્ણતાને કોઈ જગાએ આ જાણતી નથી. એ હસતો હસતો અત્યારનો પ્યાલો ગટગટાવી જાય છે. તો કપિલ પણ આવ્યું છે. કપિલ પણ કહે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં વેના હોય, પ્રેમ કલિયતી સાંકરી યામે દોન સમાય, કે જ્યાં પ્રેમ હોય ત્યાં બે ન હોય એક જ હોય. અને ભર્તૃહરિએ પણ સરસ કહ્યું છે કે અદ્વૈતમ સુખ દુઃખ એવો, કે રામ અને સીતા એ બે નથી પણ એ અદ્વૈત છે. જયારે સુખ હોય ત્યારે અલગ થઈ જવું, દુઃખ હોય ત્યારે અલગ થઈ જવું એવું નથી, પરંતુ અદ્વૈત છે. સુખ અને દુઃખ એ બંનેમાં અદ્વૈત છે. અને એટલા માટે જ એ કબીરે સરસ મજાનું કહ્યું છે કે કબીર આપણને યાદ આવી જાય કે લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. એટલે કૃષ્ણને પામવું હોય તો એ કૃષ્ણમય બનવું પડે, એના મયની લાલી એ આપણી અંદર જાગૃત કરવી પડે. મિત્રો આપણે કબીરની વાત કરી, મીરાની વાત કરી, ત્યારે આપણે પ્રહલાદની વાત કરીએ કે પ્રહલાદ તો બાળપણથી જ એ ભગવાનનો ભક્ત હતો. એને બસ માત્ર એના શરીરના રોગે રોગમાં માત્ર ભગવાનનું જ નામ હતું. તો આવા પ્રહલાદને એના પિતાએ હાથી નીચે ચડી નાખવાનો પ્રયત્ન કર્યો, પર્વત ઉપરથી ફેંકવાનો પ્રયત્ન કર્યો, નદીમાં નાખી દેવા માટેનો પ્રયત્ન કર્યો, તો પણ એનામાં કૃષ્ણ વિશે આસ્થા હતી, ચેતના હતી, તો એની કૃષ્ણતાને સહેજ પણ આચારી નહીં. અને પ્રહલાદ એને કૃષ્ણ પોતે બચાવે છે.
नरसिंह मेहता जोड़ी है तो नरसिंह मेहता पोता सासरे में जाए तो सासु कटाक्ष रूपे एमने गरम पाए प्रार्थना करे भगवान वर्षा वर्षावे आपने ख्याल त्यारे नरसिंह कृष्णता कोई जगह नंदवाती नहीं भगवान एनी साक्षी छे नरसिंह मेहता अपना ईश्वर बराबर छे। हवे आपणे केटली वात जोईए के केटला मोटा हुं तमारी सामे मूकुं छुं के भगवान कृष्णने जगत गुरु केम कहेवामां आवे छे। मित्रो तमे वात तो सांभळी छे के जेलमां एमनो जन्म थयो पछी रात्रे एमना पिता वासुदेव लई अने जाय छे तो समुद्र पण मार्ग आपी दे छे एटले बालपणथी ज क्रांतिना देव छे ए तो साबित थई गयो। महर्षि कृष्ण द्वैपायन व्यासे डिप्रेशन ना लक्षणो श्रीमद् भगवद गीता में जणाव्या छे महाभारत में के डिप्रेशन नो मानस केवो आवे। मित्रों एक तरफ कौरव और पांडव रण मैदान में कुरुक्षेत्र ना रण मैदान में सज्ज छे बन्ने सेनाओ सामसामे आवी गई छे अने कृष्ण जेना सारथी छे वो कृष्ण ए पोते सारथी बने छे एक कृष्ण जेना सारथी छे एवा श्री कृष्ण ए रण मैदान में आ अर्जुन नो रथ लईने आवे छे त्यारे अर्जुन ए रण मैदान में उभे उभो थईने जुए छे या तो मानता छे धर्म क्षेत्र कुरुक्षेत्र समवेता युद्ध मानता पांडव छे किम पूर्वते संजय या तो मारा પોતાના છે મારા કુરુ છે મારા બાંધવો છે તો એમની પાસે એમની સામે મારે યુદ્ધ કરવાનું। મિત્રો અર્જુનની સિદ્ધિ એ પેલા વરરાજા જે ઉતાર છે વરરાજા લગ્ન કરવા માટે નીકળ્યો હોય તો લગ્ન માટે પડે જે એમ કહે કે મારે લગ્ન નથી કરવા तो आ कृष्ण छे
જો કૃષ્ણ ધારત તો એક જ સુદર્શન ચક્ર વડે એ કૌરવ સૈન્યનો વધ કરી શકે પણ નથી કરતા, કારણ કે એને અર્જુન પર રહેલી હતાશાને મન કરવાની છે, એનો વિષાદ દૂર કરવાનો છે. મિત્રો, રણ મેદાનની અંદર હારો ટોટા વિષાદ પેદા થાય અને રણ મેદાનની અંદર જીતા ટોટા વિષાદ પેદા થાય. અર્જુનને યુદ્ધ પહેલા વિષાદ પેદા થયો જ્યારે મહારાજા કનિષ્કને એ પોતે યુદ્ધ જીત્યા ત્યારે પછી વિષાદ પેદા થયો કે હવે શું કરું, યુદ્ધ તો હું જીતી ગયો પણ બધા તો મૃત્યુ પામ્યા છે, હવે હું શું કરું. એટલે બંને વિષાદ હોય અને યુદ્ધ જીત્યા પહેલા વિષાદ થાય ત્યારે પણ એ વિષાદ જન્મી શકે અને યુદ્ધ જીત્યા પછી પણ વિષાદ એ જન્મી શકે. એટલે મિત્રો, હવે બીજી વાત કરીએ, કૃષ્ણમાં વિનમ્રતા છે. એટલો મોટો જગત નો નાથ છે, એ સાધ્ય નું કામ કરે છે, પરંતુ એનામાં વિનમ્રતા એટલી બધી ભરેલી છે. એટલા માટે કોઈએ સરસ મજાનું કહ્યું છે, મુનશી સાહેબ, ઝુકતા હૈ જિસમે જાન હોતી હૈ, ઝુકતા હૈ જિસમે જાન હોતી હૈ, અગર ઢૂંઢને કી પહેચાન હોતી હૈ. झुकता है जिसमें जान होती है, अगर मुर्दे की पहचान होती है, मर्द कोई दिवस नमे नहीं, जो जीवंत मानस है एक बीजा ने नमी सके. अत्यार विद्यार्थियों ने तो गुरु समक्ष नमतो गुरु सामने नमाय के नमाय, जो भगवान श्री कृष्ण नमी सकता है तो आपने तो बता एक सामान्य स्थिति. तो युधिष्ठिर ने राजस्व यज्ञ कर ઉપાડવાનું કામ કોણ કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. જે જગત નો નાથ છે એ જો પોતે એઠા પડિયા પતરાડા ઉપાડવાનું કામ કરતો હોય તો આપણે તો કેવા એમની આગળ તો કેવા ક્ષુલ્લક માણસ હોય છીએ, છતાં પણ એમનામાં કેટલી બધી વિનમ્રતા છે. પછી આ જ રાજસૂય યજ્ઞ વખતે યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરે છે ત્યારે બીજા રાજાઓને આમંત્રણ આપ્યું છે, તો બીજા રાજાઓ એ પુષ્કળ ધન સંપત્તિ લઈને આવે છે. રાજસૂય યજ્ઞમાં ધન સંપત્તિ લખેલી 10,000 કરોડ ભરેલી એ સુવર્ણ કુંડીઓ, 10,000 ગાયો, 1,800 ધન સંપત્તિ આવે છે. અને આ ધન સંપત્તિ લેવાનું કામ એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ લેવાનું કામ એ પેલા દુર્યોધનને સોંપો, કે આ જે બધું લેવાનું કામ જે આવે લગ્નમાં જે જોડું આવે અને યજ્ઞમાં જે આ બધા પૈસા આવે તે લેવાનું કામ પેલા દુર્યોધનને આપવામાં આવે છે. હવે આપણા ઘરે જયારે લગ્ન હોય તો કોઈ ચોલો કરે તો આપણે એની સામે વ્યવહાર કરતા હોઈએ છીએ, જેવો ચોલો હોય એ પ્રમાણે વ્યવહાર. પછી આ રાજસૂય યજ્ઞ પૂરો થાય છે એટલે હવે વ્યવહાર કરવાનો છે. એટલે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હવે વ્યવહાર કરવા માટે કરાવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક કામ કરો કે આ દુર્યોધનના હાથે વ્યવહાર કરાવો. યુધિષ્ઠિર તરત જ ચમકે છે કે આ દુર્યોધન તો આપણો વ્યર્થ છે, એના હાથે જો વ્યવહાર કરાવીશું તો બધું ધન આપણે ફૂટાડી દેશે. પણ આ યુધિષ્ઠિરને પણ ભગવાન શ્રી કૃષ્ણનો વિશ્વાસ છે કે ભગવાન કૃષ્ણ એ પોતે કહે છે કે જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કંઈ ખોટું તો નહીં બોલતા હોય. એટલે કહે છે કે સારું, અને પછી કહે છે એનું કારણ પૂછે છે કે કેમ દુર્યોધનને આદેશ કર્યો. એટલે કહે છે કે દુર્યોધનના હાથમાં પડપળ છે, દુર્યોધનના હાથમાં પડપળ છે, એટલે એ જેટલું રાજકોષમાંથી રાજ ખજાનામાંથી કે બીજાને આપશે એના કરતા બમણો એટલા રાજકોષમાં એ પોતે વધશે, બમણું થશે. એટલે કૃષ્ણ એમ વાત કરે છે કે પેલો દુર્યોધનના હાથે. મિત્રો, આ વાતને દુર્યોધનને પણ ખબર નથી હોતી, નહીં તો જો દુર્યોધનને ખબર હોત તો મહાભારત સર્જાઈ જ ના હોત. જળ જમીનને જોડવું માટે આખું મહાભારત છે, એ મહાભારત સર્જાઈ ન હોત. એટલે કહે છે કે ભગવાન કૃષ્ણ જે સંજોગોમાં જ્યારે પણ કોઈ પણ આદેશ આપે તો એ સીતાપુર પાંડવો શહેર પણ ખસકાતા નથી, કે આમાં કઈ એ પોતે રહસ્ય રહેલું છે. મિત્ર, બીજી એક તો મહાભારતમાં એવી કથા છે
કે ભીષ્મ નું નામ આપણે સાંભળ્યું છે. ભીષ્મ એ દુર્યોધન ના પક્ષે છે. હવે દુર્યોધન એક વાર પેલા ભીષ્મ ને કહે છે કે હે ભીષ્મ, તમે અમારી સાથે છો, અમારું કલ્યાણ ઈચ્છો છો, તો એક કામ કરો, તમે મારી પત્ની ભાનુમતી, મારી પત્ની એટલે દુર્યોધનની પત્ની, કે દુર્યોધનની પત્ની આ ભાનુમતીને આશીર્વાદ આપો. આશીર્વાદ એટલે કેવો આશીર્વાદ? અખંડ સૌભાગ્યવતી ભવ, એવો આશીર્વાદ આપો એમ કહે છે. હવે તો ભાનુમતી ને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપવા માટે મહાભારત નું શું પરિણામ આવ્યું? દુર્યોધન અંદર મૃત્યુ પામે ન પામે, અને તો પાંડવોનો કચર માર કાઢી નાખે. ત્યાર પછી આ વાત ને એ ભગવાન કૃષ્ણને જાણ થાય છે. એટલે કૃષ્ણ રાત્રે દ્રૌપદી ના અંતાપુરમાં જાય છે. આમ તો કૃષ્ણ કોઈ દિવસ દ્રૌપદી ના અંતાપુરમાં ના જાય, એ પણ રાત્રે ના જાય, એટલે અંતાપુરમાં જાય છે. અને દ્રૌપદીને ધીરે લઈને ઉઠાડે છે. કેવું? દ્રૌપદી જાગે છે, એને ખબર છે કે રાત્રે કૃષ્ણ આવ્યા છે, એટલે એમને એમ નહીં આવ્યા હોય. એટલે દ્રૌપદીને કહે છે તારે મારી સાથે આવવાનું છે. દ્રૌપદી તૈયાર થઈ જાય છે. એ પગમાં એ રક્તજરી ગોઠડી છે. એટલે કૃષ્ણ કહે છે કે એક કામ કર, તું આ રક્તજરી ગોઠડી છે તો રક્તજરી ગોઠડી પહેરીને ના જવાય, કારણ કે રાત્રે એટલે રક્ત છે, એ રક્ત રિફ્લેક્શન મારે પ્રકાશ આપે તો બીજા કોઈને ખબર પડી જાય. એટલા કારણે કૃષ્ણ કહે છે કે દ્રૌપદી, કે આ રત્નજડિત મોટડી તું મને આપી દે અને તું મારી સાથે જા. જો મિત્રો દ્રૌપદીની મોટડી ઉપાડવાનું કામ કોણ કરે છે? કૃષ્ણ કરે છે. અને એ દ્રૌપદીની મોટડી ઉપાડી અને પેલા ભીષ્મને જે પેલા પાર્વતીને આશીર્વાદ આપવાનું કહ્યું હોય છે એ જગ્યાએ કહે છે તારે કઈ બોલવા નહીં, ભીષ્મ પાસે જઈને તું ભીલો સામે, એટલે તારે કઈ બોલવા નહીં, એ તો ભીષ્મ બોલશે. કારણ કે ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવાના છે. પરંતુ ભાનુમતી પહેલા આ દ્રૌપદીને રેજ્યને સામે ઉભી કરે છે અને સામાન્ય એવો અવાજ કરાવડાવે છે. અને પેલા ભીષ્મને થાય છે કે આ ભાનુમતી આવી ગઈ. એટલે અને કૃષ્ણ છે એ પેલા ભીષ્મના પાછળ ઉભા છે, દ્રૌપદી સામે ઉભી છે. ભીષ્મ અહીંયા બેઠેલા છે દ્રૌપદી સામે. અને તરત જ ભીષ્મ બોલે છે અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદીને આશીર્વાદ આપે છે કે અખંડ સૌભાગ્યવતી ભવ. પછી ભીષ્મ પોતે આંખ ખોલે છે અને આંખ ખોલી અને એની નજર એ દ્રૌપદી સામે પડે છે. અને દ્રૌપદી એ પેલા કૃષ્ણની સામે જોઈ રહી છે. એટલે પછી ભીષ્મ પાછા વળી અને કહે છે કે દ્રૌપદીને પાછળ જોઈએ છે, પાછળ શું છે? એટલે પછી એ કૃષ્ણને જોઈએ છે પાછા વળી ભીષ્મ. એટલે કહે છે કે જે બનવાકાળ હતું એ જ બનીને રહ્યો. એટલે કૃષ્ણ એ પોતે દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અપાવે છે. આ છે કૃષ્ણ વચ્ચે જગતગુરુ. અને જો આપણે માનીએ કે દુર્યોધનની પત્ની ભાનુમતીને આશીર્વાદ આપ્યા હોત તો મહાભારત શું હોત? આપણે અત્યારે બીજું મહાભારત કઈ ભણતા હોત. ઓકે, હવે આગળ બીજી એક વાત કરું કે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ન થાય એ માટે વિષ્ણિકા તરીકે, દૂત તરીકે કોને મોકલવા એ અંગે નિર્ણય કરવામાં આવે છે. તો જેને ભગવાન કૃષ્ણ ઉપર એ મત દોરાય છે કે ભગવાન કૃષ્ણને એ પાંડવના દૂત તરીકે કૌરવોની પાસે ધૃતરાષ્ટ્રની સભામાં મોકલવા. કૃષ્ણ તૈયાર થાય છે દૂત બનીને જવા માટે. પણ મિત્રો, દૂતનો કોઈ દિવસ વધ ના થાય. દૂત ગમે તેવા સમાચાર આપે તો એનો કોઈ દિવસ વધ ના કરે સામે પક્ષવાળો. એટલે પેલા કૃષ્ણ તો દૂત તરીકે જવા માટે તૈયાર થઈ ગયા છે. ત્યારે દ્રૌપદી રોકે છે એમને, કૃષ્ણ ઉભા રહો, ત્યારે દુશાસન
એ દ્રૌપદીને ખેંચી અને સભાની મધ્ય લાવ્યો તો ત્યારે દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું દુશાસનને મારી અને એનો જે રક્ત એ મારા વાય નહીં અડાડું ત્યાં સુધી પોતે એ અંબોડો વાળશે નહીં. એ વેણી સંહાર આપણે નાટક છે મિત્રો. જ્યાં સુધી દુશાસનને મારી અને એનું જે રક્ત છે એ રક્ત એ હું મારા કેસ ઉપર નહીં અડાડું ત્યાં સુધી એ હું આંબોડો વાળીશ. એટલે ભગવાન કૃષ્ણએ ટોકે છે કે ઉભારો અમારા કેસ જોતા જાઓ. એટલે ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે દ્રૌપદી, હું દુર્યોધનને ઓળખું છું કે હું કૃપ તરીકે ભલે જાઓ પણ મને ખબર છે કે આ યુદ્ધ થવાનું છે, આ યુદ્ધ થવાનું છે. પણ કાલે ઉઠી અને આવનારી પેઢી એ મારા ઉપર કોઈ ટીકા ન કરે કે ભગવાન કૃષ્ણે આટલો પણ પ્રયત્ન ન કર્યો. એટલે જાય છે તો ખરા, પણ એમને ખબર હોય છે કે દ્રૌપદી ચિંતા ના કર કે આ યુદ્ધ થવાનું છે. એક બાજુ વિષ્ણુકા તરીકે જાય છે, દૂત તરીકે જાય છે, અને બીજી બાજુ અર્જુને કહે છે કે યુદ્ધની તૈયારી કર. જો અભિષેક બધી ખૂબ અહીંયા મોટી વાત કરી છે. એક બાજુ દૂત તરીકે જાય છે, દૂત તરીકે સંધિ પ્રસ્તાવ લઈ, અને બીજી બાજુ અર્જુને કહે છે કે અર્જુન તું તારે યુદ્ધ માટેની તૈયારી કર કે આ યુદ્ધ થઈને જ રહેવાનું છે. કારણ કે દુર્યોધનને એ જાણતો હોય છે, તેને શ્રદ્ધા હોય છે. પછી મિત્રો કૃષ્ણના કામ વચ્ચે એક વાત કહેલો કે મહાભારત એ પ્રતિજ્ઞાઓનું શાસ્ત્ર છે. મહાભારતમાં દરેક પાત્રે કોઈ ને કોઈ પ્રકારની પ્રતિજ્ઞા લીધી છે. જે ગુજરાતીના મિત્રો છે એમને પીએચડી કરવું હોય એમને તરીકે તો આ એક વિષય છે કે મહાભારત પ્રતિજ્ઞાઓનું શાસ્ત્ર છે. આના ઉપર પીએચડીનો સરસ મજાનો ગ્રંથ થઈ શકે. અને આ જયારે ગ્રંથ આ વિશે લો ત્યારે મારી પાસે આવજો, હું મારાથી બનતી મદદ એને કરીશ કે મહાભારતનો દરેકે દરેક પાત્ર છે તો દરેકે દરેક પાત્રને કોઈ ને કોઈ પ્રકારને પ્રતિજ્ઞા લીધેલી છે. મિત્રો આ કૃષ્ણ છે એ સમ્યક ક્રાંતિકારી પણ છે કે ગોકુળમાં એ ઇન્દ્ર પૂજા લોકો ઇન્દ્ર પૂજા કરતા હતા કે વરસાદ લાવનારા દેવતા ઇન્દ્ર છે તો ઇન્દ્રની પૂજા કરો. અને દર વર્ષે એ જે ગોવાળિયાઓ હતા એ ગોવાળિયાઓ એ ઇન્દ્રની પૂજા કરતા અને એવું માનતા કે આ વરસાદનો દેવતા તો ઇન્દ્ર છે. આ કૃષ્ણે ત્યાં જઈ અને ઇન્દ્ર પૂજા બંધ કરાવી, કેમ કે ઇન્દ્ર કઈ વરસાદ આપનાર નથી, આ વરસાદ તો તમે કર્મના આધારે છે. અને ભલે એ ઇન્દ્ર આપતો હોય પણ તમારે તો જે ગાયો છે, જે ગાયોની તમે રક્ષા કરો છો, એ રક્ષાની જવાબદારી પણ એ પોતે ઈશ્વરની છે. તો એમ કહી અને પોતે ઇન્દ્ર પૂજા બંધ કરાવે છે અને ગોવર્ધન પૂજા ચાલુ કરાવે છે કે ગોવર્ધન ના આધારે ગાયો ટકી છે. એમને ઘાસ બધું ક્યાંક ગોવર્ધન માંથી મળે છે. પછી ઇન્દ્ર પૂજા બંધ કરાવે છે એ ઇન્દ્ર ગુસ્સે થાય છે અને ઇન્દ્ર એટલો બધો વરસાદ વરસાવે છે કે આખું ગોકુળમાં ગાયો એ બધી દોડધામ મચી જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણ એ બધાને કહે છે કે આવી જાઓ આ ગોવર્ધન પર્વત નીચે અને આપણે એક આંગળી ઉપર આખા ગોવર્ધનને ધારણ કરે છે. એક આંગળી ઉપર મિત્રો એ ગોવર્ધનને ધારણ કરે છે અને એ રીતે એને ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને ગોવર્ધનની પૂજા શરૂ કરાવે છે. એટલો ક્રાંતિકારી છે. મહાભારતમાં કૌરવ પક્ષે મિત્રો સામસામે યુદ્ધ હવે તો ખેડાઈ ગયું છે. કૌરવ પક્ષે એ બધા છે, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ, આ બધા બળવાનો, એ કર્ણ, એ બધા દુર્યોધન પક્ષે છે. જયારે આ બાજુ એ કૃષ્ણના કે અર્જુનના સાથી તરીકે એ પોતે કૃષ્ણ છે. હવે જે દ્રોણાચાર્ય છે, આચાર્ય દ્રોણ એ દુષ્કર શસ્ત્રો વાપરી, કારણ કે ગુરુ હતા અને એમને તો પાંડવોને એ ભણાવ્યા હતા તો ગુરુમાં કેમ વિદ્ય
લીધા હોય તે દુષ્ટા શસ્ત્રો વાપરી અને પાંડવોને હેરાન કરે હેરાન પરેશાન કરી મૂકે છે કચર ઘાન કાઢી નાખે છે પાંડવો દ્વારા એટલે પછી અર્જુનની નજર પેલા કૃષ્ણ તરફ જાય છે કે આ જરા આચાર્ય દ્રોણને રોકો નહીં તો આવી બને આ મારી નાખશે બધાને ત્યારે એમનો પુત્ર અશ્વત્થામાં હોય છે દ્રોણાચાર્યનો પુત્ર એ અશ્વત્થામાં હોય છે એટલે એ કૃષ્ણ કહે છે કે એક કામ કરો કે આ યુધિષ્ઠિર એ પોતે એવું જાહેર કરે કે અશ્વત્થામાં હણાયો અશ્વત્થામાં હતો હતો આ મહાભારતનો મૂળ વાક્ય નથી કે હતો હતો તો પાછળથી જોડી દીધું વાક્ય છે એટલે કે છે કે અશ્વત્થામાં હણાયો એવો જાહેર કરાવો જોર જોરથી અને બીજી તરફ એ અને આ જાહેરાત કોની પાસે કરાવવાની કૃષ્ણ યુધિષ્ઠિર પાસે કારણ કે યુધિષ્ઠિર હંમેશા સત્ય બોલતા હોય છે અને સત્ય બોલવાને કારણે એમનો જે રથ હોય છે તો એ રથ એ પોતે જમીનથી એક બે તે પોતે ઊંચો ચાલતો હોય છે એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે મારે પણ બરાબર નિર્ણય કર્યો છે કારણ કે આ યુધિષ્ઠિર ખોટું તો બોલતો નથી અને જો પાંડવોને બચાવવા છે તો આ યુધિષ્ઠિર પાસે ખોટું બોલાવવાનું છે મારે એક આંકડે બે પક્ષો મારવાના છે એટલે કહે છે કે યુધિષ્ઠિર તમારે કહેવું પડશે એટલે પેલા આચાર્ય દ્રોણ કહે છે કે આ જાહેર તો કર્યું પણ જ્યાં સુધી યુધિષ્ઠિર ના કહે ત્યાં સુધી હું માંગ કરે અને યુધિષ્ઠિર કહે છે હું તો સત્ય વક્તા છું એટલે કૃષ્ણને હિપ્નોટાઇઝ કરે છે યુધિષ્ઠિરને કે કહે નહીં તો બધા મરી જાય છું પછી છેલ્લે અશ્વ કે આ યુધિષ્ઠિર પોતે કહે છે કે એક તરફ ઢોર લગાડ બરાબર વગાવડા યુદ્ધ ચાલુ છે અને કહે છે કે અશ્વત્થામાં હતો હતો અશ્વત્થામાં હણાયો અને પછી એ આચાર્ય દ્રોણ પૂછે છે કે કયો અશ્વત્થામાં કારણ કે અશ્વત્થામાં હાથી પણ હોય છે અને બીજો અશ્વત્થામાં એ દ્રોણાચાર્યનો પુત્ર પણ હોય છે એટલે દ્રોણાચાર્ય પૂછે છે યુધિષ્ઠિરને કયો અશ્વત્થામાં હણાયો એટલે કહે છે નરો વા કુતરો વા ન હણાયો એ હાથી હણાયો એ હું જાણતો નથી પણ જેવું અશ્વત્થામાનું નામ સાંભળે છે એટલે પેલા આચાર્ય દ્રોણને કહે છે કે પોતાનો પુત્ર અશ્વત્થામા એ પોતે હણાયો અને પછી એ પોતાના જે શસ્ત્ર છે એ હેઠા મૂકે છે અને અર્જુનને કહે છે હવે ચલાવ બાળ ત્યારે જે ચલાવવો હોય છે અને એ પ્રમાણે આ કૃષ્ણ એ પોતે યુધિષ્ઠિર પાસે એ ખોટું બોલાવવા આવે છે એટલે એમનો રથ છે એ જમીન પર આવી જાય છે એક કાકરે બે પક્ષી માર્યા એમને એક તો યુધિષ્ઠિર નો રથ જમીન પર લાવી દીધો અને બીજી બાજુ પેલો આચાર્ય દ્રોણના શસ્ત્ર હેઠો હેઠા મુકાવી દીધા એટલે આને કારણે કહેવાય છે મિત્રો કૃષ્ણ વંદે જગત ગુરુ હવે આ કુશળ રાજનીતિ કે છે અત્યારના રાજકારણીઓ જો રાજનીતિના પાઠ ભણવા હોય તો મહાભારત વાંચવું પડે એ કૃષ્ણને વાંચવું પડે આપણને ખ્યાલ છે કે ધૃતરાષ્ટ્ર એ પોતે અંધ હતા એમની પત્ની ગાંધારી એ તો પોતે જોઈ શકતી હતી પણ એને એવું હતું કે હું પણ પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી તો એ પણ પોતાની આંખે એ પોતે આંખા બાંધી રહે છે અને એ પણ નથી જોતી અત્યારે કોઈ આવું કરે ખરો અત્યારે હવે તો ન કરી શકે પણ આ ગાંધારી હતી એટલે એ પોતાની આંખે પાટા બાંધી રહે છે હવે મહાભારતનો યુદ્ધ તો ચાલે છે એકવાર ગાંધારી આ દુર્યોધનને પોતાની શિબિરમાં બોલાવે છે અને શિબિરમાં બોલાવીને કહે છે કે એક કામ કર આવતીકાલે એ જે સમય આપે છે એ સમય કહે છે કે તું મારી સામે એ દિગંબર અવસ્થામાં આવજે નગ્ન અવસ્થામાં એ નદીએ સ્નાન કરી અને દિગંબર દિગંબર એટલે દિગંબર યક્ષસ દિશા જ એના વસ્ત્રો છે તે એટલે નગ્ન અવસ્થામાં કહે છે કે તું મારી પાસે આવજે ગાંધારી પોતે સતી હોય છે એને કહ્યું કે તું નગ્ન અવસ્થા દિગંબર અવસ્થાની અંદર મારી સામે આવજે અને આ દુર્યોધન પાછો ખૂબ આજ્ઞાતિક છે જે બહુ બોલતો હોય ને ખૂબ આજ્ઞાતિક પણ એટલો જ હોય તો દુર્યોધન એ પોતે સ્નાન કરીને નીકળે છે એ ભગવાન કૃષ્ણ મળે છે
અર્જુન
કર્ણને કઈ રીતે હડાવ કે હડાવો એ માટે રણનીતિ ઘડવા માટે એ અહીં કુટીરમાં બેઠા છે ત્યારે એ યુધિષ્ઠિર પોતે જુએ છે કે અહીંયા કૃષ્ણ અને અર્જુન તો દેખાતો નથી અને પણ શોધતા શોધતા એની કુટીરમાં જાય છે ત્યારે જુએ છે કે ત્યાં તો હા કૃષ્ણ અને અર્જુન બંને બેઠેલા છે કે એટલે યુધિષ્ઠિર એ પોતે ભૂલથી કહે છે કે મેરી બાજુ કર્ણ બધાને વધ કરે છે અને છઠ તારા ગાંડીને ધિક્કાર છે પોતે કહે છે ગાંડીનો ધિક્કારે છે અને અર્જુનની પ્રતિજ્ઞા પોતે હોય છે કે જે કોઈ ગાંડીનો ધિક્કાર કરે એનો પોતે વધ કરે હવે યુધિષ્ઠિરે જ ગાંડીને ધિક્કાર્યું કે છઠ તારા ગાંડીને ધિક્કાર છે એટલે પછી શું થયું એ તો યુધિષ્ઠિરને વધ કરવા માટે ઉભો થયો અર્જુન એટલે કૃષ્ણ કહે છે કે કંકર કે તું તારો મોટા ભાઈ નો અપમાન કર મોટા ભાઈ નો અપમાન એના મૃત્યુ બરાબર છે મોટા ભાઈ નું જે અપમાન છે એના મૃત્યુ બરાબર છે અને ત્યાર પછી એ પોતે એ યુધિષ્ઠિર નો અપમાન કરે છે અને જે જે બોલવાનું હોય બોલે છે એમ કરી અને પેલા એ રોકે છે આ યુધિષ્ઠિર ને બધું બોલાઈ ગયું પછી અર્જુન પાછો કહે છે કે મેં તો મોટા ભાઈ નો અપમાન કર્યો હવે મારા જીવવાનો કોઈ અધિકાર નથી પાછો ભગવાન શ્રી કૃષ્ણ એટલે કહે છે અર્જુન તું એક કામ કર તું તારી આત્મશ્લાઘા કર આત્મશ્લાઘા એટલે તારી પોતાની પ્રશંસા પોતાની જાતે કરવી છે અને આત્મશ્લાઘા કહે છે એટલે કહે છે કે અર્જુન તું તારી આત્મશ્લાઘા કર પોતાની પ્રશંસા પોતાની જાતે કર એટલે પોતાની પ્રશંસા પોતાની જાતે કરવી એટલે પોતાના મૃત્યુ બરાબર છે અને આ રીતે પછી અર્જુન પોતાની પ્રશંસા કરે છે કે પોતે તો ગાંડી ગાડી છે ગુણાકેશ છે આ બ્રહ્મણ છે આ પ્રમાણે અને કૃષ્ણ એ રીતે એ પોતાના ભાઈને પણ બચાવે છે એટલા માટે કહેવાયું છે કે કૃષ્ણ મને જગત ગુરુ અર્જુન પુત્ર અભિમન્યુનો વધ થયો છે જયદ્રથ વિગેરે આ અર્જુનને કે આ અભિમન્યુનો વધ કર્યો છે અર્જુન ત્યારે દૂર છે અર્જુન પોતે કોઠામાં પ્રવેશવાનો જ્ઞાન જાણતો હોય છે પણ બહાર નીકળવાનું જ્ઞાન નથી કે એની માતાના ગર્ભમાંથી એને એને આ સંસ્કારો મળેલા છે કે આ જ્ઞાન એ શીખ્યો છે એટલે આપણે 5000 વર્ષ પૂર્વે પણ વ્યાસે કહ્યું કે બાળકને ગર્ભમાં પણ એ સંસ્કાર મળે છે એનો જીવતું જાગતું ઉદાહરણ અભિમન્યુ છે પછી આ બધા અભિમન્યુને બધા ઘેરી અને મારે છે ત્યારે અર્જુન તો પોતે દૂર હોય છે જયદ્રથ વિગેરે પોતે મારે છે અને કે બધા દેવા થઈને મારે છે છતાં પણ અભિમન્યુ વીર પુત્ર છે બધાની સામે લડે છે અને પછી પોતે હિંમત બે વીર ગતિએ પામે છે અને પછી અર્જુનને ખબર પડે છે કે પોતાના પુત્ર અભિમન્યુ લેતા બધા એ કાયરતાપૂર્વક માર્યો છે અને મારો પુત્ર પોતે વીર ગતિને પામે છે અને પછી એ પોતે તરત જ પ્રતિજ્ઞા લઈ લે છે કે આવતીકાલે સાંજ સુધીમાં જો હું જયદ્રથનો વધ નહીં કરું તો પોતે ગાંડી સહિત ચિતાવી જશે અર્જુન પોતે પ્રતિજ્ઞા લે છે પણ સહન કૃષ્ણએ કરવું પડે છે કૃષ્ણએ પૂછ્યો નથી કે હું પ્રતિજ્ઞા લઉં કે ના લઉં હવે પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે સાંજ સુધીમાં જો જયદ્રથનો વધ નહીં કરે તો ગાંડી સહિત ચિતાવી જશે એની આગલી રાત્રે બંને પક્ષોમાં આ જયદ્રથને બચાવવા કે પેલા કૌરવ પક્ષ જયદ્રથને કેમ બચાવવો એને છેલ્લો રાખે છે કે જ્યાં સુધી અર્જુન પણ પહોંચી ન શકે અને અર્જુનને બધા રોકવા માટે પ્રયત્ન કરે છે પણ ભગવાન કે સાંજ પડવાની તૈયારી હોય છે અને સંધ્યાકાળ થાય એટલે યુદ્ધનો નિયમ હોય છે કે જે યોદ્ધાઓ છે પોતપોતાના શસ્ત્રો મૂકી દે અને એ યુદ્ધ વિરામ થાય એ સંધ્યાકાળ થવાની તૈયારી હોય છે છતાં પણ અર્જુન આ જયદ્રથનો વધ કરી શકે નથી એટલે કૃષ્ણ સામે જોવે છે કે હવે શું કરે અને પછી કૃષ્ણ એ પોતે આખી જે પોતાની માયા દ્વારા જાણે કે સાંજ પડી ગયો હોય અને સૂર્યાસ્ત ઢળી ગયો હોય એ પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે
એને પેલા પક્ષે તો બધા કેલમાં આવી જાય છે, ત્યારે તો સૂર્યાસ્ત થઈ ગયો એટલે અર્જુન પોતે ગાંડીવ સહિત સીતાએ જશે. અને પછી પેલો જયદ્રથ પણ પોતાના શસ્ત્ર મૂકી અને પોતે એ અર્જુનની સામે આવે છે કે હવે તો અર્જુનને પોતે ગાંડીવ સહિત સીતાએ ચડવાનો છે. પણ જ્યારે એની સામે બરાબર આવે છે ત્યારે કૃષ્ણ પાછો માયા દ્વારા જે પેલો વાદળ હોય છે એ વાદળ હટાવી દે છે. અને ત્યારે તો બધા જે કૌરવો હોય છે તો એ કૌરવો બધા ભયભીત થઈ જાય છે કે અરે હજુ તો સંધ્યાકાળ નથી થયો, હજી તો થોડી ક્ષણ બાકી છે. અને પછી કૃષ્ણ બોલા અર્જુનને કહે છે કે ઉઠાવ બાણ, સરસન ધ્યાન કર અને આ જયદ્રથ તું વધ કર. એટલે આ રીતે જયદ્રથને બચાવીશ, અર્જુન પ્રતિજ્ઞા લે અને એને બચાવવાની કે બચાવવાની જવાબદારી એ ભગવાન શ્રી કૃષ્ણના માથે છે. મિત્રો આપણને ખ્યાલ છે કે ભીષ્મનો થોડીક ક્ષણ લઈ પાંચેક મિનિટમાં પૂરું કર્યું. મિત્રો આપણને ખબર છે કે ભીષ્મને કઈ વરદાન હતું, ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, પોતાની ઈચ્છા થાય ત્યારે જ મૃત્યુ થાય, એ સિવાય કોઈ મૃત્યુ અન્ય કરી શકે નહીં. હવે એકવાર શ્રી કૃષ્ણ આ ભીષ્મનો રોજનો ક્રમ હોય છે કે સવારે ઉઠે અને સૂર્યનારાયણને જળ ચડાવે, એની પ્રતિજ્ઞા કરે, ત્યાર પછી પોતાની ને કુટીરમાં આવી અને પછી તે પોતે યુદ્ધમાં જાય. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે જ્યારે એ ભીષ્મ એ જળ ચડાવે અને જળ ચડાવીને ત્યારે પરત ફરે ત્યારે એક કામ કર કે ત્યારે જઈ અને એમના મૃત્યુ રહસ્ય પૂછવાનું. એ નિયમિત જાય છે, જળ ચડાવે ત્યારે પરત ફરે છે ત્યારે પગે લાગે છે. કૃષ્ણ બરાબર 10 દિવસ યાદ રાખે છે અને 10મા દિવસે પાછો ફરી વાર કહે છે કે યુધિષ્ઠિર યાદ છે ને કદાચ ભીષ્મની પાસે જવાનો, એમના મૃત્યુનો રહસ્ય શોધવાનો. અને પછી 10મા દિવસે જાય છે. એ જ ક્રમ મુજબ ભીષ્મ જળ ચડાવતો હોય છે, પરત ફરે છે, પેલો યુધિષ્ઠિર જાય છે, પગે લાગે છે અને કહે છે કે હવે તમે કહ્યું હતું કે 10 દિવસ પછી એ મૃત્યુનો રહસ્ય જણાવીશ. એટલે પછી ભીષ્મ પોતે કહે છે કે કોઈ પોતે કોઈ સ્ત્રીના હાથે યુદ્ધ નહીં કર્યું, આ એના મૃત્યુનો રહસ્ય. પોતે કોઈ સ્ત્રીના હાથે યુદ્ધ નહીં કરે તો હવે એવું તો કોણ છે, ખબર છે તમને કોઈ કે કોઈ શરૂઆતમાં સ્ત્રી તરીકે જન્મ્યો હોય પછી પુરુષત્વ પ્રાપ્ત થયું હોય કોણ બોલો? યાદ તો આવે છે પણ નામ યાદ બદલ એ તો માયા છે. હા તો કેતનભાઈ સાહેબે સરસ કહ્યું, શિખંડી શરૂઆતમાં એ પુત્રી તરીકે જન્મ્યો હતો અને ત્યાર પછી એ પોતાના મિત્રની પાસેથી પુરુષત્વ એ લે છે. એ પોતે આ કૃષ્ણ જાણતા હોય છે કે શિખંડી એવો છે કે એના મૃત્યુનું રહસ્ય એને જણાવી દીધું. એટલે શિખંડીનો એક અર્થ થાય કુકડો, શિખંડીનો એક અર્થ થાય કુકડો અને બીજો અર્થ છે આ મહાભારતનો પાત્ર શિખંડી. અને પછી જ્યારે ભીષ્મ એ પોતે યુદ્ધમાં પોતાના બાણ દ્વારા કૌરવ સૈન્યનો વધ કરતા હોય છે ત્યારે એ પેલા શિખંડીને લાગીને ઊભું કરે છે. એટલે પેલા ભીષ્મ પોતાના જે ધનુષ્ય છે એ ધનુષ્ય મૂકી દે છે અને કહે છે કે પોતે સ્ત્રી સાથે યુદ્ધ નથી કરતો. એટલે કહે છે કે અર્જુન હવે તું ચલાવ ધનુષ્ય. અને ત્યાર પછી એ પોતે ભીષ્મને મોતને ઘાટ ઉતારે છે. તો છેલ્લે મહાભારતનું યુદ્ધ જીતાઈ જાય છે. મહાભારતનું યુદ્ધ જીત્યા 2 મિનિટ છે માત્ર. મહાભારતનું યુદ્ધ જીત્યા પછી અર્જુનને અહંકાર આવી જાય છે, અર્જુનની અહંકાર આવી જાય છે. એટલે પછી એ કૃષ્ણને કહે છે કે હવે તમે આ રથમાંથી ઉતરો. ત્યારે કૃષ્ણ કહે છે કે એક કામ કર કે પેલા તું કર પછી હું ના થાય છે કે તમે ઉતરો. છતાં કૃષ્ણ કહે છે કે એક કામ કર, હું જે કહું છું બરાબર છું અને પછી પેલા એ
અર્જુન ને ઉતારે છે રથમાંથી અને પછી કૃષ્ણ એ રથમાંથી ઉતરે છે અને કૃષ્ણ જેવા રથમાંથી પગ નીચે મૂકે છે અને આખો પોતાનો રથ એ પોતે સળગી જાય છે। આ જે બધી કરામત છે એ પોતે કૃષ્ણની કરામત છે। એટલા માટે કહ્યું છે થોડું છે પણ આપણે ટૂંકાયું એટલા માટે કહ્યું છે કે કૃષ્ણ વંદે જગત ગુરુ કે જગત કે કૃષ્ણને જગત ગુરુ આટલા માટે એ કહેવામાં આવે છે। એટલા માટે છેલ્લે વસુદેવ સુતમ દેવમ સંસદાનંદ વંદનમ દેવની પરમાનંદમ કૃષ્ણ વંદે જગત ગુરુ। Thank you.